સિરોહી જિલ્લાના શિવગંજમાં આવેલા માનસાવાસ પાસે ઘણા વર્ષોથી પાલિકાની સરકારી જમીન પર દબાણ કરી કાચા પાકા મકાન બનાવી ભીલ પરિવારના દબાણ તોડવા પોલીસ તેમજ પાલિકાના અધિકારી પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યા. મહિલા દ્વારા વિરોધ કરાતા પોતાના ધાબા પર ચડી નીચે પડવાની ધમકી આપતા મામલો ઘરમાં આવ્યો હતો. ત્યારબાદ તંત્ર મો પરત ફરેલ હતી. વધુમાં આ પરિવારના કહેવા મુજબ પાછળના 40 વર્ષથી પણ વધારે સમયથી અમારો પરિવાર અહીં વસવાટ કરે છે અને 2012માં જિલ્લા કલેક્ટર અતિક્રમણ નિયમ અનુસાર પાલિકાને હુકમ કરેલ હતો કે તે સત્તા પણ પાલિકા દ્વારા નોટિસ આપવાના બદલે અમને બેઘર કરવામાં આવ્યા છે. વધુમાં માનસાવાસની પાછળ આવેલ જગ્યાએ પાલિકાની ગણાવી હતી અને ત્યાં 40 વર્ષથી ભીલ પરિવાર રહે છે. તંત્ર અને ભીલ પરિવારના વચ્ચે જમીનના માટે કોર્ટમાં કેસ પણ ચાલુ છે. કહેવાય છે કે 2012માં જિલ્લા કલેક્ટરે હુકમ કરેલ હતો કે આ એક ક્ષેત્રમાં અતિક્રમણ છે, કોઈ ક્ષેત્ર નથી. દબાણ તોડવા ગયેલ DYSP સાથે પોલીસ ટીમ અને અન્ય અધિકારીને જોઈ ભીલ પરિવારની મહિલા સહિત 2 બાળકો ધાબા પર ચડી નીચે પડી આત્મહત્યા કરવાની ધમકી આપી હતી, પરંતુ મહિલાને સમજાવવામાં તંત્ર નાકામ રહેતા પરત જવું પડેલ હતું. અસિક રણાવાસિયા, ZSTV, અમીરગઢ.